બગસરા તાલુકામાં ગામતળ અને ખેતીવાડી વિસ્તારમાં ભયંકર આંતક મચાવી રહેલા દીપડાના ત્રાસ અને તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષની લાગણી પ્રસરી હતી અને ખેતીવાડીના ખેડૂતોને માછડા ફાળવવા તેમજ ખેડૂતો પર થયેલી ફરિયાદો પાછી ખેંચી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી હતી. શેનું આવેદન પત્ર આપ્યું હતું તમે મામલતદાર કચેરી? આજે બગસરા તાલુકાના તમામ સરપંચશ્રીઓએ જંગલ ખાતાના વન્ય પ્રાણીઓ ખેડૂતોના ખેતર સુધી એટલે રેવન્યુ વિભાગમાંથી આવી ગયા છે એને રેવન્યુ વિભાગમાંથી લઈ અને પાછા જંગલ વિસ્તારમાં મેળવવામાં આવે અને જે કાલે સુરાવડ ગામે જે બનાવ બનેલો અને ખેડૂતો વિરુદ્ધ જે ફરિયાદ થયેલી છે એ ફરિયાદને પરત ખેંચવામાં આવે અને ખેડૂતોને રાત્રિના પાણી ન વાળતા હોય તો દિવસનો પાવર આપવામાં આવે, માછડા ફાળવવામાં આવે અને આવા પ્રશ્નો હતા જે જંગલ ખાતાના એ બાબતે અમે મામલતદાર સાહેબને તમામ સરપંચોએ આવેદનપત્ર આપેલું છે. નહીં તમે કઈ સરકારશ્રીને રજૂઆત કરી હતી ઉપર ગયા આ બાબતે? હા, અમે અવારનવાર સરકારશ્રીને આ લગભગ ત્રીજી વખત અમે જંગલ ખાતાને જાણ કરેલી છે કે ભાઈ ખેડૂતોને તમે દિવસના પાવર અપાવવા માટેનું લેખિત આપો, તેમજ સરકારશ્રીને પણ અમે કીધેલું છે કે દિવસના પાવર આપો, તેમજ ખેડૂતોને માછડા ફાળવવામાં આવે અને આ વન્ય પ્રાણીઓ જે ખેડૂતો ઉપર હુમલા કરે છે અને ખેડૂતો રાત્રે પાણી નથી વાળવા જઈ શકતા તો એના માટે વન્ય પ્રાણીઓનો તાત્કાલિક પકડી ધરપકડ કરી અને એનો નિકાલ કરવા.